નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી જેની ગાલા સ્વાદ્ય પોથીના પાઠ નંબર ત્રણ શંખલાની બહેન ચીપલી જેના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટસઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય

તો જવાબ છે દિવ્ય ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો કુલ્ફી વેચવી જેવા કામોમાં પિતાને મદદ મદદરૂપ થતો નંબર ત્રણ તહેવારના દિવસોમાં દિવ્યેશ શું કરતો તો કે તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી અને વેચતો નંબર ચાર દિવ્યશે રાખડીઓનું બોક્સ શાનાથી બનાવેલું હતું તો જવાબ આવશે કે દિવ્યશે રાખડીઓનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીઓથી બનાવેલું હતું નંબર પાંચ રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યશને આંખોમાં આંસુ કેમ આવી ગયા તો જવાબ આવશે કે રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યશને આંખોમાં આંસુ આવી ગયા કારણ કે એની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલા જે બીમારમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી અને તેની તેને યાદ આવી હતી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અ નંબર એક દિવ્યસની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો તો જોઈએ જવાબ કે દિવ્યશ એ મોતી ચણોઠી કારેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારા મંડળના નકામાં તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી રક્ષાબંધનના દિવસે દિવ્યશ આ રાખડીઓનું બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વળફર તેના ઓટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી તેના મિત્રોને તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા રિયા નેહા શરીફા ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી દિવ્યશને રિયાએ રાખડી બાંધી દિવ્યશને આ દુનિયા છોડી ગયેલી બે વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા ત્યાર પછી નંબર બે કે દિવ્યશની બહેન વિશે તમે શું જાણો છો લખો તો જવાબ આવશે કે દિવ્યશને ઢીંગલી જેવી બે વર્ષની નાની બહેન હતી દિવ્યશ એને ખૂબ લાડ લડાવતો હતો તે થોડા સમય પહેલા જ બીમાર છોડી ગઈ હતી રક્ષાબંધનના દિવસે પોતાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા ત્યાર પછી નંબર કે દિવ્ય તમારો મિત્ર છે તમે તેનો પરિચય મહેમાનને આપો તો દિવ્યશ મારો મિત્ર છે તે નવ વર્ષનો છે તેના માતા પિતા મા બાપ ખૂબ ગરીબ છે તે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે તે સંયમી છે તે ભણવામાં હોશિયાર છે તે હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો ત્યાર પછી બ નંબર એક કે દિવ્યેશ કેવા ઘરમાં રહેતો હતો તો જવાબ આવશે કે દિવ્યેશનું ઘર ઝૂંપડીઓના વિસ્તારમાં હતું તે કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિક ની થેલીઓ કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો નંબર બે તહેવારોના દિવસોમાં દિવ્ય શું શું બનાવી અને વેચતો તો તહેવારીના દિવસોમાં દિવ્ય હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી અને વેચતો તે છિપ્લામાંથી હાર બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલોમાં શોભાવે તેવા કાથી કામના ચિત્રો બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર હોડી વગેરે બનાવી રંગોના છાટણાથી સજાવી વેચતો ત્યાર પછી ક નંબર એક કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શ્રીયુક્તિ કરી તો ભાઈ બહેને પાછળ પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબડા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા નંબર બે ભાઈ બહેન ભાગ્યા પછી તેની મા બાપને કેમ ખબર ના પડી તો રાત્રિના પાછલા પહોંરનો સમય હતો ભાઈ બહેન ચૂપચાપ તેથી મા બાપને ખબર ના પડી ત્યાર પછી નંબર ત્રણ ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે તો ઘરની બહાર ખુલ્લી હવા છે ઠંડો વાયરો વાય છે અંજવાળી રાત્રિ છે અને મોકળાશ છે ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે નંબર ચાર ચુંદડી શાની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે તો જબલશે કે ચુંદડી ઝાકળની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચુંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી એટલે કે વણકર કોણ છે ત્યાર પછી નંબર પાંચ કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે તો જવાબ છે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો અ નંબર એક દિવ્યેશ અભ્યાસમાં હોશિયાર હતો ખરું નંબર બે રક્ષાબંધનના દિવસે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ જ ખરીદી ખરું નંબર ત્રણ દિવ્યેશ શાળાના સભાખંડમાં બધી રાખડીઓ ગોઠવી ખોટું નંબર ચાર રક્ષાબંધનના દિવસે દિવ્યેશને આંખોમાં હરખના આંસુ આવ્યા ખોટું નંબર પાંચ દિવ્યેશને રિયાએ રાખડી બાંધી ખરું બ નંબર એક ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ ભાગ્યા ખોટું નંબર બે કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી ખરું નંબર ત્રણ ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું ખોટું નંબર ચાર ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી ખોટું નંબર પાંચ ઠંડા પવનથી ભાઈ બહેનથી જી ગયા ખોટું નંબર છ ખુલ્લી જગ્યામાં પહોંચ્યા પત્ તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી ખરું નંબર સાત ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા ખોટું નંબર આઠ ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે ખરું નંબર નવ ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે ખરું નંબર દસ તારા અને સંકલાની જગ્યા બદલી નાખવી છે ખરું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો નંબર એક મને કારેલાનું શાક ખૂબ ભાવે છે રિયા નંબર બે આ રાખડી તો બારેમાસ પહેરવી ગમે એવી કળા જેવી છે નેહા બોલે છે નંબર ત્રણ દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે ધૈર્ય બોલે છે નંબર ચાર લે તારો હાથ કેમ ખાલી રિયા બોલે છે પ્રશ્ન નંબર પાંચ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યા પ્રાર્થના સંમેલનમાં દિવ્ય ખાલી જગ્યાની પટ્ટીઓથી રાખડીઓનું બોક્સ બનાવેલું તો જવાબ આવશે કુલ્ફી નંબર ત્રણ દિવ્યશે પર્યાવરણના શિક્ષક માટે ખાલી જગ્યાની રાખડી બનાવેલી તો જવાબ આવશે ચણોઠી નંબર ચાર દિવ્યશ ખાલી જગ્યા વર્ષનો હતો તો જવાબ આવશે નવ પ્રશ્ન નંબર છ વાતચીત મૌખિક કલાકારની ઢીંગલી નંબર એક કે ઉપરની વાતમાં તમને ગમેલા ત્રણ વાક્યો નીચે લીટી કરો જોઈએ જવાબ તો કે ઉપરની વાતમાં મને ગમેલા ત્રણ વાક્ય નંબર એક રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો નંબર બે દિવ્યશને આંખોમાં આંસુ આવી ગયા નંબર ત્રણ રિયા બોલી લે તારો હાથ ખાલી ત્યાર પછી નંબર બે દિવ્યશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે તો જવાબ આવશે કે મારા 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 વર્ગમાં ભણતો હોય તો તે માટે મને મનગમતી રાખડી બનાવે ત્યાર પછી નંબર ચાર તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ તો જવાબ આવશે કે હા મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે નંબર ચાર જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો તો જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસે નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું શરૂ જરૂર શીખી લઉં નંબર પાંચ વાર્તા વાંચતી વખતે તમારી શાળા ફળિયા ગામ સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું તેના તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે તો જવાબ આવશે કે વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો તે દિવ્યસ જેવો હોશિયાર છે તે કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે ત્યાર પછી નંબર છ કે નકામી પેનના ઢાંકણા પાણીની બોટલ જૂના સ્પીકર ખોખા પૂઠ્ઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય તો જવાબ આવશે કે ઉપર જ આવેલી વસ્તુઓમાંથી વોલ પીસ ફૂલદાની બોક્સ પક્ષીનો માળો કચરાપેટી ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય ત્યાર પછી નંબર સાત કે નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે તો કે નકામી વસ્તુઓમાંથી મને ફૂલદાની વોલપીસ અને ઘર બનાવતા આવડે છે નંબર આઠ કે આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે તો જવાબ આવશે કે આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે નંબર નવ તમે ઘરમાં કયા નામથી બોલાવે છે તમે તમારા ભાઈ બહેનોને ક્યાં નામથી બોલાવો છો તો મને મા મને ઘરમાં બિન્ટુ નામથી બોલાવે છે મારે ભાઈ બહેન નથી પરંતુ મામાની દીકરીને મોટી નામે બોલાવું છું નંબર દસ તમારા કોઈ બે મિત્રો કે બહેનપણી માટે તમારે રાખડી બનાવવાની હોય તો કેવી બનાવશો તો જવાબ આવશે મારે મારા કોઈ બે મિત્રો બહેનપણી માટે રાખડી બનાવવાની હોય તો તેમની પસંદગીની જ બનાવું તેમાં શુભ સંદેશ અવશ્ય લખું નંબર અગિયાર વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો કે તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી અને વેચતો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કે નીચેના વાક્યો વાંચો દિવ્યેશને લગતી ત્રણ બાબતો નંબર એક લાગણી આવડત અને નંબર ત્રણ ઘરની સ્થિતિ જે વાક્ય જે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કાઉન્સમાં લખો નંબર એક ભૂખને રોકી લેતો તો ઘરની સ્થિતિ નંબર બે કારીગરી વડે અજબ સર્જન તો આવડત નંબર ત્રણ રંગોના છાટણાથી સજાવવું તો આવડત નંબર ચાર રિયાને કારેલાનો શાક ભાવે લાગણી નંબર પાંચ ઢીંગલીની યાદ તો લાગણી નંબર છ આંખમાં આંસુ ઘસી આવ્યા તો લાગણી નંબર સાત તારા માટે મારા ચિત્રકાર તો આવડત નંબર આઠ મજા કરવી એ સપના સમાન તો ઘરની સ્થિતિ નંબર નવ સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે તો આવડત નંબર દસ કારેલાની રાખડી તો આવડત નંબર અગિયાર રાખડી પરનું દિવ્ય નામ ભીંજાઈ ગયું તો લાગણી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો ઉદાહરણમાં આપેલું છે નંબર બે ફુરસદ તો નવરાશ તો જો એ વાક્ય કે ભરતભાઈ કહે તમને મળવા કાલે આવીશ આજે મને ફુરસદ નથી સૌરભભાઈ મારે નવરાશ નથી જ આવજો ઠીક રહેશે ત્યાર પછી જોયા નંબર ત્રણ કારીગરી એટલે કે કળા કૌશલ્ય રચના અને બનાવટ તો મમ્મી ના દાદીએ એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે નંબર ચાર પ્રવીણ તો કે હોશિયાર કાબેલ કુશળ તો મનીષભાઈ કહે છે હા પા ચિત્ર દોરવામાં કુશળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો નંબર એક દિવ્યશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન તો જવાબ આવશે કે દિવ્યશને એક પણ ભાઈ બહેન ન હતા ત્યાર પછી નંબર બે બેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો તો જવાબ આવશે કે ગરીબીને કારણે દિવ્યશે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લીધો હતો ત્યાર પછી નંબર ત્રણ કે દિવ્યેશ ઘણી હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો તો જવાબ આવશે કે દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો નંબર ચાર રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો તો જવાબ આવશે કે રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી પ્રશ્ન નંબર દસ કે આ શબ્દો ક્યાં કુટુંબના છે જરૂર પડે શબ્દકોષનો ઉપયોગ કરો કે વડીલોની મદદ કરો તેમને યોગ્ય ખાનામાં લખો તેમાંથી તમને ગમતા શબ્દ અક્ષર સંખ્યા ગણીને લખો તો જોઈએ ફળ તો કે નાસપતિ ત્યાર પછી રામફળ કીવી અનાનસ સ્ટ્રોબેરી તરબૂચ સીતાફળ કેરી શાકભાજી તુરિયું ફણસી અળવી ગલકુ વટાણા કોળું મેથી વૃક્ષ તો અશોક વાંસ વડ ખાખરો બાવળ કણજી સાદળ છોડ તો કેળ જુઈ કરેણ રાતરાણી ગુલાબ તુલસી દુર્વા ડમરો અને પારિજાત ત્યાર પછી ઘાસ તો કે રજકો કુશ મને તો શબ્દ તો કે ના નાસ્પતિ તો અક્ષરની સંખ્યા ચાર ત્યાર પછી જુઈ તો કે બે અનાનસ તો ચાર રાતરાણીમાં ચાર ગુલાબ ત્રણ તુલસીમાં ત્રણ કેરીમાં બે ડમરોમાં ત્રણ અને પારિજાતની અંદર ચાર પ્રશ્ન નંબર અગિયાર કુટુંબનો ન હોય તેવો શબ્દ લખો તેના ફરતે વર્તુળ કરો દરેક શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો જોઈએ નંબર એક કે દીપડો વાઘ સિંહ ડુક્કર અને જિરાક તો ડુક્કર નથી હવે અક્ષર સંખ્યા જોઈએ તો કે પહેલાં શબ્દની ત્રણ ત્યાર પછી બે ત્યાર પછી બે ત્રણ અને ત્રણ નંબર બે લીમડો કેળ પીપળો આંબો અને વડ તો કેળ એ શબ્દ અલગ પડે છે સંખ્યા જોઈએ તો શબ્દ છે તેની અંદર ત્રણ ટીવી મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર અને ઇસ્ત્રી તો ઇસ્ત્રી એ શબ્દ અલગ પડે છે અક્ષરની સંખ્યા જોઈએ તો પેલા શબ્દમાં બે બીજા શબ્દમાં ચાર ત્રીજામાં ચાર ચોથામાં ચાર અને પાંચમા માં બે ત્યાર પછી નંબર ચાર તુર્યું કોબીજ ફુલેવર જામફળ અને દૂધી તો જામફળ એ અલગ શબ્દ પડે છે તો આપણે શબ્દની સંખ્યા જોઈએ તો કે પહેલા શબ્દમાં ત્રણ બીજા શબ્દમાં ત્રણ ત્રીજા શબ્દમાં ચાર ચોથા શબ્દમાં ચાર અને પાંચમા શબ્દમાં બે ત્યાર પછી નંબર પાંચ વાહન સ્ટીમર હોડી હેલિકોપ્ટર અને સબમરીન તો તેમાં હેલિકોપ્ટર એ શબ્દ અલગ પડે છે તો અક્ષરની સંખ્યા જોઈએ તો પહેલા શબ્દમાં ત્રણ બીજા શબ્દમાં ત્રણ ત્રીજા શબ્દમાં બે